બધા વાંદરા અમારા ગાડી ઉપર ચડી ગયા છે. ગાડી ઉપર ચડી ગયા. ધનુ જો. ચલો એ ઉતરો હડો. એ જો. અમે કોઈ કશું ખવડાવવાના નથી. ખવડાવી દે ગુનો. એ ઉતર બેટા તારે આવું મહેસાણા આવું છે. મહેસાણા આવું છે. ઉતર. અત્યારે સવારના 7 વાગ્યા છે અને એકદમ ચોપર ડુપર શિયાળાના જેવો માહોલ થઈ ગયો છે. ગુલાબી ગુલાબી ઠંડી જેને કહીએ ને એવી ઠંડી અત્યારે લાગી રહી છે. બહુ સારું વાતાવરણ જામેલું છે. કેટલું ધુમ્મસ ધુમ્મસ છે. મસ્ત છે વાતાવરણ થઈ ગયું છે. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? શાઉન એ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. અત્યારે ઓલમોસ્ટ 9 વાગી ગયા છે અને બસ અમે બધા તૈયાર થઈ રહ્યા છે. થઈ ગયા છે ઓલમોસ્ટ. અને વળી રુચિ અત્યારે ભરાઈ ગઈ હતી પ્લસ 10 ના વચ્ચે. બસ હા બેટા, આ તો ભરાઈ જાય. જાડી છે એટલે તો ભરાય બેટા. કોઈ નાની થઈ જાય, પતલી થઈ જાય, ધનવીની જેવું હે ધનુ, પછી કશું ના ભરાય. અને સવારદારમાં બહુ સારો એવો વ્યૂ આવી રહ્યો છે. જો સામેનો વ્યૂ તમને બતાવું. જો ધુમ્મસવાળું વાતાવરણ છે ને. અત્યારે અમે પહોંચી ગયા છે નક્કી લેક. નક્કી લેકમાં સરસ મજાની ચા નાસ્તો કરીએ. અને પ્રોગ્રામ અમારો થોડોક થયો છે ચેન્જ. રુચિતાને કાલ તો હેતની ઈચ્છા હતી જ કે ભાઈ અંબાજી જવું છે, અંબાજી જવું છે. એટલે જોઈએ છે કે કઈ રીતનું સેટિંગ થાય છે. રુચિતા બી ઈચ્છા હતી કે અંબાજી બી દર્શન કરતા આવીએ, કે દર્શન તો કરવા જવાનું જ છે. પણ ગુરુ શિખરને જઈએ કે ના જઈએ જોવું પડશે. કારણ કે મને ઘણા સમય અર્બુદાદેવ માતાજીને દર્શન કરવાની ઈચ્છા ઘણી છે. કારણ કે જ્યારે પણ માઉન્ટ આબુમાં આવીએ ત્યારે અર્બુદાદેવી અમે નથી જતા. પણ આજે જોઈએ છે કેટલું સેટિંગ થાય. પહેલાં ચા નાસ્તો સરસ મજાનું કરી લઈએ નક્કી લેક પાસે, પછી અમે પ્રસ્થાન કરીએ. અને બહુ સારું એવું વેધર છે આજનું, હું તમને ત્યાંથી બતાવું. જો પેલું મસ્ત એકદમ ઠંડો ચિલ્ડ પવન આવી રહ્યો છે. મસ્ત એક નીચે જઈ રહ્યો છે. સામે કશું દેખાતું પણ નથી. સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે. આ બાજુ અત્યારે છે સામે પેલું જે ચાયનું બોર્ડ બન્યું ત્યાં તમે મસ્ત ગરમા ગરમ પૌવા લાવી દીધા. બે પ્લેટ લાવ્યા છે અને પછી આ લોકોને મેં ગુડો પણ ખાવું છે તે પણ ખવડાવી છું. અરે વાહ ભાઈ વાહ, શું આખું પેલું બધું કશું દેખાતું નથી હજુ. અને મોર્નિંગમાં હું સવારે 7 વાગે ઉઠ્યો હતો ત્યારે સાહેબ વાતાવરણ એકદમ ગજબ હતું. માઇન્ડ બ્લોઈંગ હતું વાતાવરણ. દેખો તમને અહીંયા બધી જે ટેક્સીને બધું દેખાય છે ને, સપોઝ તમારે અહીંયા આગળ માઉન્ટ આબુનું આખું ફરવું હોય ને ગુરુ શિખરને આ બધું પ્રાઇવેટ સાધનમાં, લગભગ લગભગ 200 રૂપિયા 250 રૂપિયા પર પર્સન કોઈ ચાર્જિસ આ લોકો લે છે. જો પોતાનું વ્હીકલ હોય તો એઝ અ બેસ્ટ રહેશે. એટલે લે ને પર્સનમાં બેસ્ટ રહેશે. અને સપોઝ તમારે પોતાનું સાધન ના હોય અને માઉન્ટ આબુ આવવું હોય ને તો બેસ્ટ ઓપ્શન છે રેલવે છે. અને એક બસ અંબાજી તમે સારી એવી બસ તમને મળી જશે. અને રેલવે સ્ટેશન આબુ રોડ છે. આબુ રોડ ઉતરો એટલે તમને અહીંયા આગળ બસો બધું બસ ચીપડા છે બધું તમને જઈ માઉન્ટ આબુ તમને છોડી દેશે. પણ કોઈ સારું એવું રૂમનું બુકિંગ હોય અને શનિ રવિ ના આવતા અને અત્યારે સિઝન છે 5 તારીખ સુધી, એટલે સિઝનમાં બી ના આવતા, ભાડા બહુ ડબલ હોય છે. શું બેટા? હા એ જ કે ધુમાડા બહુ બધા છે. મસ્ત ઠંડુ ચિલ્ડવાળું વાતાવરણ ઓલ ટાઈમ હોય છે. ગરમી આગળ અમને લાગી જ નથી. એસી રૂમ હોવા છતાં અમને કોઈ પ્રકારની ગરમી નહીં લાગી. અમે હોડી હોડી ગયા છીએ. હા સારું છે વાતો ને એકદમ ઠંડુ ચિલ્ડ છે એટલે કોઈ તકલીફ આવે એવી નથી. બસ હવે સીધા અમે પહોંચીએ છીએ અંબાજી. બરાબર, મારે ક્લાયન્ટની સાથે એક મિટિંગ છે. 10 વાગ્યાનો ટાઈમ નાખો છો અને 9:30 વાગ્યા છે. હવે અડધો કલાક ક્યાં કાઢવું એ અમારા માટે કન્ફ્યુઝન છે. ફિલહાલ થોડી વાર શાંતિથી અહીંયા બેઠા છીએ અને પછી આજે મળીને પછી તમે પહોંચીએ અંબાજી. જે હેતની ફરમાઈશ હતી દર્શન કરવાની, બરાબર ને હેત, તે હેતની ફરમાઈશ પૂરી કરીએ. સરસ મજાનો સુંદર નજારો છે અને સામે જે ઝરણા વહી રહ્યા છે એનો અવાજ પણ ખૂબ સારી રીતે આવી રહ્યો છે. તમને કદાચ સંભળાય કે નહીં મને ખ્યાલ નથી, કે મને સારો એવો અવાજ સંભળાઈ રહ્યો છે. ખુશ સરસ વાતાવરણ જામેલું છે, બધું વરસાદી માહોલ જેવું. અને અત્યારે અમે નક્કી કર્યું છે હવે સીધા પહોંચીએ છીએ અંબાજી માતાજીના દર્શન કરવા. હેતની ઘણી ઈચ્છા છે દર્શન કરવા જવું છે. તૈયાર થયો પછી કેવો મમ્મા અંબાજી દર્શન કરવા જઈએ. અંબાજી ના દર્શન બી કરાતા
અને પોસિબલ થતું હશે તો આ વખતે આપણે ગબ્બર પણ જતા આવીએ. તો ગબ્બર નો ભી પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે. હા બેટા બોલ. કદી કોઈ વસ્તુ ખવડાવી નહીં, જંગલ ખાતાનો એક નિયમ હોય છે. તમે જો ધની જો કૂદી રહ્યું તા એવું છે. એ પેલો છોકરો હેરાન કરે છે એટલે બધા વાંદરા અમારા ગાડી ઉપર ચડી ગયા છે. ગાડી ઉપર ચડ્યું છે ધનુ. જો ચલો એ ઉતરો હડો. એ જો અમે કોઈ કશું ખવડાવવાનું નથી. ખવડાવી તો ગુનો. એ ઉતર બેટા, તારે આવું મહેસાણા આવું છે. મહેસાણા આવું છે. ઉતર. અલે ઉતર. અય હાય ઉતર તો જ નહીં. ધનુ મજા આવી બેટા તને? ધનુ ફાઇનલી અત્યારે અમે અંબાજીવાળા રોડ પર પહોંચી ગયા છે અને સરસ મજાનો આંબો દેખાય છે અને મસ્ત કેરી છે. એટલે જીવ તો સારું લલચાઈ રહ્યું છે. એટલે મારી ઈચ્છા છે કે એક બે એને તોડીએ, કાચી હશે તો છુંદુ બનાવીને ખાશું, પાકી હશે તો પકવાઈને પછી પાકી જાય પછી ખાઈશું. અને આ રોડ ઉપરની છે એટલે કોઈકનું ખેતર નથી એટલે વાંધો નહીં આવે. ફાઇનલી ચાર કેરી લાવ્યો છું. હાપુસ કે છે, હાપુસ છે. અરે જો હેત મસ્તાન ધનુ કેરી તને તો નિભાવે કેસર સિવાય. કેવી છે હે? કાપો. ઓહો બેટા તું નહીં ખાઈ કે? અમે છે ને મીઠાનું સંચર નાખીને આમ મસ્ત મજા ખાવાની. હા કાચી છે, નહીં ખાવાની. અને બે ત્રણ દિવસ પાકી થવી પકાવવી પડશે. એની લઈ અત્યારે અમે મોદી ભવનમાં આવી ગયા છે. પહેલાં અમે જ્યારે જમવા આવતા હતા ત્યારે 120 રૂપિયામાં અનલિમિટેડ હતું. અત્યારે ભાવ ઘટી ગયા છે, એનો ભાવ કરી દીધો 70 રૂપિયામાં અનલિમિટેડ. ખાલી છાશ અને મિષ્ટાન નથી આપતા. બસ અત્યારે જમવા બેઠા છે અને 12 વાગ્યા હતા. એટલે બધું લાવો પહેલાં આપણે શાંતિથી જમી લઈએ. ફેર સાઈડમાં જતો બેટા, મસ્તી પછી કરો તમે લોકો. હા ચાલ. જો આ ચણાનું શાક છે અને આગું છે ને ગવારનું શાક છે અને સંભારો આપેલો અને છે દાળ ભાત અને છાશ અમે એક્સ્ટ્રા મંગાવી છે. હા બે ભાઈ બહેન એવા મસ્તી કરે છે, એવા મસ્તી કરી રહ્યા છે. એ પડતા નહીં બાપા. જો 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 આને વધારે ધનવીને વધારે ચરબી ચડી જાય છે. બસ એ પડી જવે. ચલો અંદર આ ફાઇનલી સરસ મજાનો પેટ ભરીને જમી લીધું છે. આ બે એકબીજાના હાથો પકડીને આ ચાલો ક્યાં જવું છે? હા આમ જવાનું છે. અને સપોઝ તમે અંબાજી આવો ને તો અહીંયા આગળ જમવા માટે આવજો. ખરેખર રિઝનેબલ ભાવ છે, 70 રૂપિયામાં અનલિમિટેડ જમાડે છે. અને સબ્જી પણ સારી હતી, દાળ ભાત પણ સારા હતા. અનલિમિટેડ ખવડાવ્યો, બહુ ટેસ્ટી જમવાનું હતું. બે ભાઈને પૂછ્યું મેં યાર, કોઈ 120 ના 150 કરે, તમે 120 ના 70 કેમ કરેલ? કે અમુક લોકોને થોડુંક મોંઘું પડતું હતું અને અમારા રેગ્યુલર જે કસ્ટમર હતા એ લોકોને પણ થોડી તકલીફ પડતી હતી, એના કારણે અમે 70 કર્યા છે. અને 70માં પણ ક્વોલિટી ખૂબ સારી છે. હું એને તમને પ્રોપર એડ્રેસ આપી દઉં છું. તમે અંબાજી જેવા એન્ટર થશો ને તો આ એક પહેલું એક સર્કલ આવશે બરાબર, અને સામે છે બસ સ્ટેશન છે. તો અહીંયાના સર્કલ તમે યાદ રાખો ને તો તમને સીધું અહીંયા આગળ મોદી ભવન જોવા મળી જશે. અહીંયા આગળ સારા એવા રૂમની બધી ફેસિલિટી ઘણી સારી છે અને રિઝનેબલ હોવાથી તમને રૂમ મળી જશે. શું રૂમની ભાવ છે મને ખબર નથી, કારણ કે અમારે રાખવાની કોઈ જરૂર જ પડતી નથી. ચલો હવે એવું છે, ભાઈ બહેનને હાથ પકડીને ચાલવું છે. અત્યારે 12:30 વાગી ગયા છે અને બસ આ મંદિરનો ટાઈમ થઈ ગયો હશે, મંદિર ખુલ્લી ગયું હશે. દશરથને દર્શન કરી પછી સીધા હવે ડાયરેક્ટ મહેસાણા જવાનું છે. ગબ્બર જવાનું હતું પણ ગબ્બર રુચિતાને થોડી તબિયત થોડી ખરાબ થઈ છે એટલે રુચિતા ના પાડી રહે છે. એટલે સીધા પહોંચીએ દર્શન કરી ઘરે. બોલ મારી અંબે જય જય અંબે, બોલ મારી અંબે જય જય અંબે.
બહુ સરસ મજા માતાજીના દર્શન અમે કરી લીધા છે. લગભગ લગભગ કલાક જેવો લાઈનમાં ઊભા હતા અને પછી સામે ગબ્બરના દર્શન ચાર છે એટલે તમને નથી થતા. બાકી કલાકમાં તડકામાં ઊભા રહીને લાઈનમાં ઊભા રહીને માતાજીના દર્શન કરવાની જે મજા મળી ગઈ એ આખી અલગ હતી. ખુશી આપણા સબસ્ક્રાઈબર મેં તાય તાય ખબર દવે તાય તાય રાજી રાખી રસ્તામાં ઘણા બધા લોકો મળ્યા હતા જન્મી ને રમાડતા હતા જન્મી એ લોકો ને રમાડતી હતી એટલે શાંતિ દર્શન થઈ ગયા. બહુ મજા આવી ગઈ. ચલો હવે આ લોકોને શાંતિ જો ઉઘાડી દો ગાડી ની અંદર એટલે સીધા પહોંચાડું મહેસાણા. તડકો બહુ વધારે ગરમી પણ વધારે છે. શું કે અંબાજીમાં છે ને સાહેબ સૌથી સારામાં સારી તો ખરીદી કરવી હોય ને તો આવી આરી જગ્યા છે. એમાં આ બધી બહેનો બેસતા હોય છે અને મને અત્યારે બહુ સરસ મજાની નાની નાની જે બધી ચૂસવાની જે કેરી આવે ને એ નજર આવી ગઈ હતી. તો આ તમને લાગે છે ફળ બદામ કેરી જેવું છે પણ એકચ્યુઅલી બદામ નથી. આ બેન એવું કહે છે ભાઈ મારા ખેતરની છે જેની હોય એની મને સારી લાગે અને સુગંધ પણ સારી છે તો મેં લઈ લીધી છે 50 રૂપિયાની કિલો. હવે ઘરે જઈને ખાઈશું. ચા બનાવી દીધી અને અમે અત્યારે નાસ્તો લઈને આવ્યા છે દાબેલી અને વડાપાઉં. મમ્મી ગઈ છે થોડુંક બજારે કામથી અને હવે મસ્ત નાસ્તો કરી લઈએ. 8 વાગ્યા ને અત્યારે તો ભજીયા બનાવી રહ્યા હોય. શું બનાવો? ભજીયા ઉસળ. વાહ, અમારા વડોદરા મળજો. વાહ વાહ વાહ, કેવું અમારા. વાહ ભાઈ વાહ. ભજીયા ઉસળ. વાહ 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 વાહ, મસ્ત ના ઉસળ અને ગરમા ગરમ ભજીયા. ભજીયા ખાઈને કરવાના કજ્જે. અને એક બાજુ મમ્મી એ સરસ ટીવી સિરિયલ જોઈ રહી છે. કઈ રાધા મોહન. વાહ, મહેસાણામાં બહુ જ ગરમી છે. માઉન્ટ આબુમાં જોરદાર ઠંડી હતી. વાતાવરણ એકદમ ઠંડી હતું. અમે ગયા તો ત્યારે પણ બહુ ઠંડું હતું. તો સવારનો મોર્નિંગનો વ્યૂ જોયો તો મસ્ત મસ્ત વ્યૂ હતો. આ બધાને બતાવ્યો આપણે. મારે ચાલે પડી ગયું. હે પપ્પા, તો પડી ગયા. તો પડી ગયા. ગરમીમાં ચાલે જતા નહીં. બાકી આજે ઓવરઓલ બહુ મજા આવી. અને એક બેને એક બે કોમેન્ટ આવી હતી કે વિશાલભાઈ તમે જે હોટલમાં રોકાયા હતા એ હોટલનું શું છે સ્ટેટસ, હું તમને પહેલાં કહી દઉં. તો તમારા બજેટની અંદર માઉન્ટ આબુ ફરવા માટે જવું હોય ને તો બેસ્ટ ઓપ્શન તમને આપી દઉં. જો પોતાનું વ્હીકલ લઈને ગયા હોય તો પણ ભલે, ના લઈને ગયા તો પણ ભલે, અહીંથી પહેલાં જતું રહેવાનું અંબાજી. જો મોટું ફેમિલી હોય અને બજેટમાં ફરવું હોય એની વાત છે. અંબાજી જતું રહેવાનું. અંબાજી સરસ માતાજીને દર્શન કરવાના. ત્યાં એક સારી એવી રૂમ રાખી લેવાની ધરમશાળા. તમે 1200 રૂપિયાની સરસ ધરમશાળા રૂમ અંબાજીમાં મળી જશે. ગબ્બર ફરી લેવાનું. સવારે વહેલા નાઈ ધોઈને તૈયાર થઈને સવારે જો અંબાજી દર્શન કરવા જવા હો, ફરીથી દર્શન કરીને પોતાનું સાધન હોય તો ગાડી લઈને નીકળી જવાનું. પોતાનું સાધન ના હોય તો બસ સ્ટેશન, જે અંબાજીનું બસ સ્ટેશન કરું, ત્યાં આબુ રોડની સીધી બસો ભરાય છે. આબુ રોડ કાં તો માઉન્ટ આબુ બેમાં તમે એક જગ્યાએ જઈ શકો છો. આબુ રોડ સુધી હોય તો આબુ રોડથી માઉન્ટ આબુ જતા રહેવાનું. એકદમ સસ્તામાં પતી જશે. પ્લસ તમે માઉન્ટ આબુ પહોંચી જાઓ
એટલે આખો દિવસ ત્યાં ફરી લેવાનું. 7-8 વાગે રિટર્ન તમે પાછા ધરમશાળા પર અંબાજી તમે રિટર્ન આવી શકો છો. અને પ્રાઇવેટ સાધનમાં ગયા હોય તો ત્યાં જીપ મળે છે બરાબર, અને બસ બી જાય છે બરાબર. પણ એ બસમાં નહીં બેસવાનું, તમારે જીપમાં બેસવાનું, તો તમને વધારે વ્યવસ્થિત બતાવશે. અને પ્લસ ત્યાં આગળ ટુ વ્હીલર રેન્ટ પર લઈ લેવાનું, લગભગ 400-500 રૂપિયા જેવું ભાડું ચાલતું હોય છે. સિઝન ઉપર ડિપેન્ડ છે, તમે મેઇન સિઝનમાં જશો તો 1000 રૂપિયા પણ લઈ લેશે બરાબર. સિઝનની અંદર એ લોકો માટે તો કમાવાનું વર્ગ છે, ગુજરાત એક કમાવાનો વર્ગ છે. વાતો બધા પૈસા હોય છે, આવી રીતે તમે સસ્તું ફરી શકો છો. અને જમવામાં તમને ઘણા બધા ઓપ્શન ત્યાં આગળ માઉન્ટ આબુમાં બતાવેલા છે. સંકલ્પ છે, હોનેસ્ટ છે, અર્બુદા છે, આ બધી સારી રેસ્ટોરન્ટ છે. જય ભવાની મેં તમને કીધું, પછી ડોમિનોઝ છે, પછી લાપીનોઝ પણ પીઝા છે, બધા જમવાના સારા એવા તમને ઓપ્શન મળી જશે. અમે લારીઓનું ત્યાં ખાતા નથી, કારણ કે થોડું અમને અનુકૂળ નથી લાગતું. સારી રેસ્ટોરન્ટમાં જમીએ છીએ, કારણ કે બહાર જઈએ એટલે તબિયત ખરાબ થઈ જાય, કદાચ બેટર કે સારી જગ્યાએ જમીએ છીએ સારું, ભલે 50 રૂપિયા વધારે છે, વ્યવસ્થિત આપણે શાંતિથી જમી શકીએ. બસ આટલું હતું. અને વાતાવરણ ઘણું ઓલ ટાઈમ સારું હોય છે, અને સૌથી વધારે મજા એક તો શિયાળામાં હોય ત્યારે તેનું ટેમ્પરેચર એકદમ માઇનસમાં જતું રહેતું હોય છે, અને સૌથી વધારે મજા ચોમાસાની આવે છે. ચોમાસામાં બી માહોલ એકદમ સુપર હોય છે, એટલે ચોમાસાના સમયે તમે જશો તો બહુ જ મજા આવશે. અને વાત રહી હોટલ બુકિંગની અંદર, હું તમને એવું જે હોટલમાં રોકાય તેનું તમને સ્ક્રીનશોટ આપી દઈશ, જો મારી જોડે પરચી હશે તો એમાં તમે રોકાઈ શકો છો. કારણ કે જે રૂમમાં હું રોકાયો હતો એ રૂમનું ભાડું નોર્મલી અમે 800 રૂપિયા જ આપીએ છીએ, કારણ કે રેગ્યુલર હું હોટલમાં જતો હોઉં છું, પ્લસ મારા ફ્રેન્ડ સર્કલ બધાને સજેશન આપતો હોય. 800 રૂપિયા જ હું આલું છું, એનાથી 1 રૂપિયો વધારે નથી આપતો. પરંતુ આલું કરને અત્યારે દિવાળી જ હતી એટલે ના ગઠ્યા મને. પછી 2-3 જેવી હોટલો બી મેં સર્ચ કરી, કમાણ એટલે પૂરેપૂરી. પછી તો ફોન આવશે કે તું હો તો બુકિંગ દે ના કરના, એટલે બધું છે. 800 રૂપિયા રૂમનું ભાડું ના બદલે 1500 રૂપિયા મેં આલ્યા હતા, સમજ્યા વળી કયા હોય તો ભાઈ ખર્ચી લેવાના, એમાં તો કોઈ ઇસ્યુ નથી. પછી કોને કોનો જન્મદિવસ આપણે જોઈ લઈએ. વિડીયો કાલે 3 તારીખે, આજે કઈ તારીખે, હા તારીખે ભૂલી જવા બારજી, એટલે સંદીપભાઈ નો જન્મદિવસ છે. હેપી બર્થડે સંજીવભાઈ, સંદીપભાઈ હેપી બર્થડે, વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. સંદીપભાઈ જે હોટલમાં રોકાયા હતા એને બધું શું છે, ઓકે એચડી પટેલ, હું તમને આનો સ્ક્રીનશોટ આપી દઈશ જો મારે અવેલેબલ હશે તો. બાકી હું એ હોટલનું રોકાવાનું રીઝન એવું છે કે નોર્મલી રૂમ છે, અને હંમેશા કોઈ પણ બહાર તમે ફરવા માટે જાઓ ને તો નોર્મલી રૂમમાં જ રોકાવાનું. એકદમ નજીક છે, એકદમ નજીક, એટલે બધી રીતનું ઇઝી ત્યાં પડતું હોય છે, એટલે એટલા માટે જ હું ત્યાં આગળ રોકાતો હોઉં છું. અને અમને અત્યાર સુધી એટલા ટાઈમમાં અમે ગયા, મમ્મી બી આવી જોડે, અમને કોઈ કોઈ પણ તકલીફ નથી પડી. પેક હતું ને બધું, અને ત્યાં આગળ ગવર્નર આવેલા હતા એટલે બધું થોડો મેટર થઈ ગઈ હતી. હવે જવા દઈએ તો ભાઈ તમે રોકાયા હતા, એવું કે વેલકમ ટુ ડીસાભાઈ, ચોક્કસ દિવસ આવો. આજે 100% ડીસાની અંદર મારા રેગ્યુલર માલ જાય છે, 100% હવે આવીશ, તો તમને મેસેજ કરી દઈશ વિડીયોની અંદર. આપણે મળીશું 100%. અટલ બ્રિજ મારા ફોટો કરી દીધા સરભાઈ, માઉન્ટ આબુમાં દિલવાડા, હા. 2 સબસ્ક્રાઈબરની સારી એવી કોમેન્ટ આવી હતી કે વિશાલભાઈ પોસિબલ થતું હોય તો હનુમાનજીના મંદિરના દર્શન કરાવો જો માઉન્ટ આબુ ઉપર, બરાબર. આઈ એમ રિયલી શ્યોર, સોરી મેં જો તમારી સવારે મેં કોમેન્ટ વાંચી હતી, પરંતુ શેડ્યુલ થોડો ચેન્જ થઈ ગયું, ના થઈ શક્યું. હવે કદાચ ના, હવે આપણે એવો અમુક નાના પોઈન્ટ આપણે કદી ગયા જ નથી બરાબર, જે મેન મેન જોવાના બધા તમને બતાવ્યા તમે. બાકી આ બી સારું એવું મંદિર છે, હું ગયેલો હતો, સારું મંદિર છે. અભિલેષાબેનની એક સરસ મજાની મમ્મી કોમેન્ટ આવી છે, તારે આશીર્વાદ આપવાના છે. એમને કીધું છે કે મારી એવી ઈચ્છા છે કે ધનવી જેવી એક દીકરી આવે. ખૂબ ખુશ રહો અને ભગવાન તમારી મનોકામના પૂરી કરે, અને એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ. મનમાં જે હોય બધું થશે, પોઝિટિવ રહેવાનું. કે જ્યારે તમારા કુળના કોઈ દેવી દેવતાનો બર્થડે હોય એ દિવસે માંગજો, ચોક્કસથી મળશે તમને. અને તમે બીજા પણ કોઈ દેવી દેવતાને માનતા હોય ને ત્યાં પણ તમે સાચા દેવી માનશો ને તો એ તમારું કામ થઈ જશે.
અને વિશ્વાસને ઉપર ડિપેન્ડ છે. જેને જે વસ્તુ તમારે જોતી હોય ને એને તમારા નજરને સામે રાખજો. તમે ધનવીજી બેબીને ઈચ્છો છો, રોજ ધનવીનો વિડીયો જુઓ છો, એટલે ભગવાન તમારી પ્રાર્થના સાંભળશે. પણ ટેન્શન ના લઈ લેવાનું, જો દીખતા હે ને વહી ભગવાન દેતા હે. અમારા ધંધા બી બોલા, જો દીખતા હે વહી બીકતા હે, ઠીક છે. એટલે આ વસ્તુ આપણે રિયલ લાઈફમાં થતી હોય છે, જેને કહીએ છીએ ધ સિક્રેટ. પછી મારા લાઈન ની આગળ એક બે કપલ હતા, એમના છ છ મહિનાના સાત સાત મહિનાના બેબી હતા, બરાબર. એટલે બેનને કીધું, બેન એક કામ કરો, આટલી બધી ગરમી છે, ગરમી ખરેખર બહુ વધારે હતી, લાંબી લાઈન હતી, છોકરાઓ રહી ના શકે, અને છોકરું થોડું રડતું હતું, બરાબર. તો મેં કીધું, બીજું બેન એક કામ કરો, સામે પેલા પોલીસ વાળાને તમે કહો, રિક્વેસ્ટ કરો કે તમને જવા દેશે, બેબી નાની છે એટલે તમને જવા દેશે. મેં કે ના, બોલે છે કે મેં જઈ ના, તો તમે એક કામ કરો, ત્યાં જાઓ, મને ટીકાવો, મારું મોઢું બતાવો, પછી ઇશારો કર્યો, હું જવા દો, નાનું બેબી બેને જવા દીધા. બે બે કપલ હતા અને બે બે નાના બાબા હતા. એટલે આવી તમે મંદિરે તમે જાઓ ને, નાનું બાળક હોય ને તો જવા દેશે, હું તમને કોઈ હેરાન નહીં કરે. અને આજે થોડુંક મંદિરની અંદર મારે થોડુંક બોલવાનું થયું. લોકો અમુક ઊભા જ રહે, પણ પોલીસ કહે આ લોકોને જવા દો, થોડુંક લાઈન થોડી છૂટી થાય તો બધા વ્યવસ્થા દર્શન પણ કરી શકે, કે અમે બધું આગળ જવા દે, પણ પબ્લિક હેરાન થાય છે. માતાજીને જય, માતાજીને જય કરી મસ્ત દર્શન કર્યા, મજા આવી ગઈ. અને આજે છે ને મેં પ્રસાદી કેમ મૂકી, આપણા ઘણા બધા સબસ્ક્રાઇબર વિદેશ ના છે, બરાબર. એ બતાવવા માટે મેં આનો વિડીયો બતાવ્યું નથી, જો પ્રસાદી તમને બતાવું. જુઓ માતાજીની સરસ મજાની પ્રસાદી, તમને થોડું ઊંધું દેખાતું હશે કે સેલ્ફી કેમેરા સાથે વિડીયો શૂટ કરી રહ્યો છું. અને સારું એવી પેકિંગમાં આપે છે, આવી રીતે પેકિંગમાં આપે છે, જે જે લઈ શકે. ધન્યુ તો એક આખી ત્યાં બેઠી બેઠી થઈ ગઈ. જો આ પ્રસાદ, હા આ તલની ચીક્કી આવે છે. આ બતાવવાનું રીઝન એવું હતું કે આપણા દેશ વિદેશના જે આપણા સબસ્ક્રાઈબર ખરા ને, પ્રસાદી બગડી ના જાય એટલે મેં પ્રસાદી લીધી. કારણ કે હમણાં મમ્મી અંબાજી જઈ ને તો પ્રસાદી ઓલરેડી ઘરે બે પેકેટો પડેલા છે, એટલે મેં આ રહી લીધી. બોલા આજે આ બધા ટ્રાય તો કરીએ. સરકારી બર્થડે એટલે શું વિશાલભાઈ? સરકારી બર્થડે એટલે એવું હોય છે કે પહેલાના જે જમાનાના જે વાત કરું, 30 વર્ષ 40 વર્ષ પહેલાની વાત છે. અમુક વખતે છે ને અમુક માતા પિતાના જે બાળક હોય ને એમનો જે જન્મનો દાખલો ના આવેલો હોય ને, કાં તો જન્મની તારીખ ખબર ના હોય, હવે એને છોકરાનું એડમિશન લેવાનું હોય ને એ બાળકને, તો તે વખતે રૂલ્સ હતો કે ભાઈ તમે એજ્યુકેશન મહિનો કયા મહિને ચાલુ થાય, આ પાંચ છઠ્ઠા મહિના, બરાબર. એના કારણે એની તારીખ લખવામાં આવે છે 1/6. એના કારણે બધાને સરકારી જન્મદિવસ કહેવાતો હોય છે. સ્કૂલમાં નામ નોંધવા માટે કંઈક ત્યાં જન્મ તારીખ તો લખવી પડે ને, જન્મનો દાખલો ના હોય એટલે આ વસ્તુ થતી હોય છે, એના માટે સરકારી જન્મદિવસ છે. બસ આટલી કોમેન્ટ હતી આજે, બીજી ઘણી બધી હતી પણ રહી ગઈ છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજ મશીન સાથે. ત્યાં સુધી અમને આ પ્રજા જય હિન્દ ભારત માતા કીજે. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને રાધે 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 રાધે.